આ એજના એક્શન ઉપર આપણે જો એક વખત નજર કરીએ તો આ એક્શન આપણને ખાસા એવા મોટા બનતા દેખાયા છે, કારણ કે ગુરુવારના ટ્રેડિંગ સેશનની અંદર જુઓ તમે કેશ માર્કેટની અંદર એફઆઈએસ તરફથી 3,900 કરોડ રૂપિયાની, ઓલમોસ્ટ 4,000 કરોડ રૂપિયાની વેચવાલી આપણને કેશ માર્કેટમાં આવતી જોવા મળી છે. સાથે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ તરફથી જુઓ તો એમણે 1,886 કરોડ, ઓલમોસ્ટ 1,900 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. અને એફઆઈએસ તરફથી નેટ એફએનડીઓના ફ્રન્ટ ઉપર જુઓ તો ત્યાં 8,500 કરોડ રૂપિયાની ખરીદદારીનો ફિગર છે. પણ આ ફિગરની અંદર એક મોટું કન્સર્ન એ છે કે આ ફિગર આપણને નવી ખરીદદારી માટેનો નથી દેખાયો, કારણ કે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તેમણે વેચવાલી કરી છે. સ્ટોક ફ્યુચર્સની અંદર એમણે ફક્ત 81 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે, જે ઇન્ડેક્સ ઓપ્શનની અંદર બાઇંગ આવતું આપણને દેખાઈ રહ્યું છે. એ ક્લિયરલી આપણને એ રીતના બાઇંગનો ફિગર આવતો દેખાઈ રહ્યો છે કે જે એમના ઓપ્શનની અંદર પોઝિશન શોર્ટ હતા એ પોઝિશનને એમણે કવર કર્યા છે. મતલબ કોલ અને પુટ જે રાઇટ કર્યા હતા એ કોલ અને પુટ રાઇટિંગને કવર કર્યા છે. એના હિસાબે થઈને આપણને આ ખરીદદારી માટેનો ફિગર દેખાઈ રહ્યો છે 8,517 કરોડ રૂપિયાનો. અધરવાઇઝ એફઆઈએસની પોઝિશન છે એ આપણને અહીંયાથી કોઈ પોઝિટિવ સાઇડ ઉપરના સંકેત આપતી નથી દેખાઈ રહી. રાજન, આ આંકડાઓને આપ કેવી રીતના એનાલાઇઝ કરો છો? એફઆઈએસ તરફથી જે આપ કન્ટિન્યુઅસ વેચવાલી તરફનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે, શું સમજવું જોઈએ અહીંયા આપણને હવે થોડુંક રિવર્સલ આવતું દેખાઈ શકશે? સૌ પ્રથમ વિક્રમ, હું એક આપણે જૂની જે હમણાં વાત ચાલી રહી હતી તેને કન્ટિન્યુ કરીશ. તો ત્યાં આગળ એક ડાઉ જે છે 35,700 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, અને એક ત્યાં આગળ તમે જોશો તો ઓક્ટોબર મહિનાની અંદર એને લાસ્ટ ની અંદર એક કહેવાય કે 35,500 ની આસપાસ સપોર્ટ એરિયા બનાવ્યા હતા, અને ત્યાર પછી આપણે 36,600 સુધી ડાઉને વધતા જોયું હતું. એટલે અગેન એને ફરીવાર ત્યાં આગળ 35,500 ની આસપાસ સપોર્ટ લીધેલો છે, અને પુલબેક રેલીની અંદર તેને 35,700 ની આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે, અને તે ઉપરની અંદર આપણને કહેવાય કે 35,900 સુધી તો ઝડપથી આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે 201 પોઈન્ટ સુધીનો ઉછાળો આપણે ડાઉની અંદર ઇમિજિએટ આવતા જોઈશું. તદુપરાંત એફઆઈઆઈ ફિગરની જે વાત કરી લઈએ તો એફઆઈઆઈ ફિગરમાં જે પ્રમાણે તમે વિશ્લેષણ કર્યું કે એક એફઆઈઆઈ જે છે 4,000 કરોડ, 3,930 કરોડનું જે વેચાણ છે, એટલે આખું મંથ જે કહેવાય કે થોડુંક ઓક્ટોબર મહિનાથી એફઆઈઆઈ જે કહેવાય કે શોર્ટ સાઈડના જ રહેલા છે, અને આ જે કહેવાય કે સેન્ટિમેન્ટ છે તે હજુ ઝડપથી ચેન્જ થશે તેવું નથી દેખાઈ રહ્યું. અને જ્યાં સુધી આમાં એક નિફ્ટીની અંદર વિક્રમભાઈ બાય આવશે ત્યાર પછી આપણને અહીંયા પોઝિટિવ થતું જોવા મળશે, અને તમે જોશો તો એક લગભગ 19 ઓક્ટોબર થી આપણે એક નીચેની તરફ ટ્રેડ થઈ રહ્યા છે, અને જે કહેવાય કે ગુરુવારનું ટ્રેડિંગ 18-11 નું એ સૌથી વીકેસ્ટ ટ્રેડિંગ રહ્યું છે જો તમે લાસ્ટ એક મહિનાનું જો ટ્રેડિંગ ડેટા જોવો તો. એટલે અહીંયા ઇમિજિએટ આપણને ટ્રેન્ડ ચેન્જ થતા એફઆઈઆઈના જોવા નહીં મળે. અહીંયા અત્યારે રેઝિસ્ટન્સ એરિયા જે છે એક 18,100 ની પાસે પહોંચી ચુક્યો છે, એટલે જ્યાં સુધી 18,100 ની ઉપર નિફ્ટી ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી એફઆઈઆઈ તમને જોઈએ તેવા એક સારા નંબરથી એક કહેવાય કે પોઝિટિવ ડેટા આવતો હોય તેવું નહીં દેખવા મળે. એટલે એફઆઈઆઈ તરફથી આપણે આશાઓ રાખવી અત્યારે ઠગારી સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે. અને તદુપરાંત તમે ઓપ્શન્સ ના ડેટાની વાત કરીએ તો અત્યારે અહીંયા ઓપ્શન્સ ની અંદર એક 17,600, 17,750, ઉપરની તરફ 17,900 અને 18,100, આ એક એક્ટિવ સ્ટ્રાઇક પ્રાઇસ રહેશે તેવું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણેનું આપણે ચાર્ટિંગ સ્ટ્રક્ચર જો તમે નિફ્ટીનું જુઓ તો આપણે જે પ્રમાણે ડાઉની વાત કરી કે ડાઉની અંદર આપણે ઓક્ટોબર મહિનાની અંદર એક નીચેમાં 35,500 ની આસપાસ હતું, ત્યાર પછી 36,600 સુધી વધતા જોવા મળ્યું. તો અહીંયા તમે નિફ્ટી જોશો તો તે વખતે 17,650 ની પાસે આવી ચુક્યો હતો, અને નિફ્ટી આપણે 18,200 સુધી વધતા જોયું, 18,210 સુધી વધતા જોયું, અને ત્યાર પછી અગેન એક આપણે ફોલ આવી ગયો ડાઉની જેમ જ, અને જે પ્રમાણે ડાઉએ સપોર્ટ લીધો 35,600 ની પાસે તે જ રીતે નિફ્ટી પણ સપોર્ટ લઈ રહી છે 17,700 થી 600 ની વચ્ચે, અને અહીંયા પુલ બેક રેલીની અંદર આપણે નિફ્ટીને વધતા જોઈ શકીએ છીએ 17,850 થી લઈ અને 17,951 સુધી. એટલે ઓપ્શન સ્ટ્રાઇક પ્રાઇસમાં તમારે વિક્રમભાઈ અહીંયા લઈને ચાલવાનું રહેશે કે 18,100 જે છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા બનશે નજીકનો, અને તદુપરાંત મીડિયમ ટર્મ રેઝિસ્ટન્સ એરિયા નજીકમાં 17,950 બની રહ્યો છે, અને સપોર્ટ એરિયાની અંદર તમે લઈને ચાલી શકો છો 17,650, અને થોડોક નજીકમાં જોવું હોય તો 17,700, આ બધા સપોર્ટ એરિયા સારા બનશે તેવું દેખાઈ રહ્યું છે.
રાઇટલી. અને આ સિરીઝની શરૂઆત આપણે વીકલી સિરીઝ તરીકે જોઈએ અને મંથલી સિરીઝના એન્ડ તરીકે પણ જો આપણે આ સપ્તાહને જોઈએ તો 17,500 અને 18,000 આ સ્તર ઉપર આપણને હાયેસ્ટ અત્યારે પુટ અને કોલના પોઝિશન દેખાય છે. 17,500ના પુટ ઉપર હાયેસ્ટ પુટ ઇન્ટરેસ્ટ છે અને સાથે 18,000ના કોલ ઉપર હાયેસ્ટ આપણને કોલનું ઓપન ઇન્ટરેસ્ટ આવતું દેખાયું છે. તો મેઇનલી રેન્જ આપણને આ સાઈડ ઉપર રહેતી દેખાશે. જે પ્રમાણે અહીંયા રાજાને વાત કરી, આઈધર સાઈડ 17,500ની નીચે જાય છે તો ત્યાંથી આપણે એક સારું એવું સેલિંગ પ્રેશર આવતા જોઈશું, અને જો 18,000ની ઉપર જાય છે તો ત્યાંથી આપણને એક સારું એવું મોટું શોર્ટ કવરિંગ તરફનું પણ આવતું દેખાઈ શકશે. બેઝિકલી અહીંયા આપણે જોયો તો જે ડેટા આપણને બિલ્ડઅપ થતો દેખાયો છે એ ડેટાને આપણે નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોઈએ તો હવે જે આજના દિવસ માટેની આપણને એક્શન છે એ એક્શનની અંદર જો આપણે 17,700થી લઈને 17,800ની ઉપરના લેવલને જો આજ આપણે સસ્ટેનેબલી ઉપરની તરફ ટકાવીએ છીએ તો પછી એક શોર્ટ કવરિંગ માટેનો આજના દિવસનો ઇન્ટ્રાડે માટેનો મૂવ આવતો દેખાઈ શકે તેમ છે. અને અધર વે અરાઉન્ડ જો આજે આપણે 17,650થી નીચે ટકીએ છીએ તો પછી અહીંયા આપણને ડાઉનસાઇડ તરફનો લેગ પણ એગ્રેસિવલી આવતો દેખાઈ શકે તેમ છે. જ્યાં સુધી આપણે એસજીએક્સ નિફ્ટી તરફથી જોઈ રહ્યા છે પ્રોબેબિલિટીઝ એ જ છે કે આપણને એક મજબૂતી સાથેની ટ્રેન્ડ છે એ આવતી જોવા મળશે નિફ્ટીના ફ્રન્ટ ઉપર. અને એ મજબૂતી તરફનો ટ્રેન્ડ તમે સ્પેસિફિકલી જોવો તો જે આપણને 17,764ના સ્તર ઉપર જે ક્લોઝિંગ આવતું દેખાયું હતું, એટલે કે 17,800ના સ્તરની ઉપર આપણને જો અહીંયા 820-825ની ઉપર આપણે અડધો કલાક કલાક સસ્ટેન થઈ જઈશું તો પછી શોર્ટ કવરિંગ માટેનો ટ્રેન્ડ અહીંયાથી આવતો દેખાઈ શકશે. આ તો વાત થઈ નિફ્ટીના ફ્રન્ટ ઉપરની. હવે જો બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોઈએ તો ત્યાં રાજન આપ કેવી રીતના ડેટા જોઈ રહ્યા છો? કારણ કે ઓલમોસ્ટ અહીંયા આપણને જે 38,000નું લેવલ ગુરુવારના ટ્રેડિંગ સેશનની અંદર આપણને હોલ્ડ કરવા માટેનો પ્રયાસ દેખાયો હતો એ ખાસો અહીંયા મજબૂત રહ્યો. અને જો ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પ્રમાણે પણ જોઈએ તો 37,538,000ના પુટ રાઇટર્સ હજુ પણ સપોર્ટ કરી રહ્યા છે. અને બીજી તરફ આપણે જોઈએ તો 38,500નું લેવલ છે એ અત્યારે હવે આપણે કોલ રાઇટર્સના પૂરેપૂરા કંટ્રોલમાં આવી ચૂક્યું છે. તો અહીંયા આપનો પર્સ્પેક્ટિવ શું બની રહ્યો છે વિક્રમ? ઓવરઓલ તમે જોવા જશો તો એક બેંક નિફ્ટી જે કહેવાય કે એક 25 ઓક્ટોબર પછી સડનલી એક વીકનેસની અંદર જતી રહી અને જે આઉટ પરફોર્મ કરી રહી હતી નિફ્ટીને અને તેને સડનલી એક અંડર પરફોર્મન્સ નિફ્ટીને કરવાનું ચાલુ કર્યું. એટલે નિફ્ટી આમ તમે જોવા જાઓ તો તેના કમ્પેરમાં આપણને એવું લાગી રહ્યું હતું કે બેંક નિફ્ટી નજીકના ભવિષ્યમાં હવે એક સારું પરફોર્મન્સ આપશે ઓપન અપ ઇકોનોમીના લીધે. પરંતુ જેવા ઇન્ફ્લેશનના ડેટા આવ્યા અને ત્યાર પછી તમે જોશો અને એક મોંઘવારીનું કન્સર્ન્સ ક્રિએટ થયું તો એક 26 ઓક્ટોબર પછી આપણે નિફ્ટીની અંદર એક મોટો ડાઉનફોલ આવતા જોયો બેંક નિફ્ટીની અંદર. અને જેની અંદર એક બેંક નિફ્ટી ટ્રેડ થઈ રહી હતી 40,960ની આસપાસ, તે નીચેમાં 37,975ની પાસે આવતા જોવા મળી. અહીંયા એક સારો એવો સપોર્ટ એરિયા છે એઝ ઓફ નાવ 37,350ની આસપાસનો. એટલે જ્યાં સુધી 37,350ની ઉપર બેંક નિફ્ટી ટ્રેડ કરે ત્યાં સુધી હવે મંદી કરીને કોઈ ફાયદા નથી દેખાઈ રહ્યા 1-2% માટે. એટલે અહીંયા કરંટ રેટે મારી સલાહ અહીંયા એવી રહેશે કે એક સારો એવો ડાઉનફોલ આવી ચૂક્યો છે એટલે અહીંયા એક લોંગ જવાની ચેષ્ટા કરવી જોઈએ બેંક નિફ્ટીની અંદર. નંબર વન 37,300નો એક સારો સપોર્ટ એરિયા બનશે, જ્યારે રેઝિસ્ટન્સ એરિયા અહીંયા બનશે આપણને 38,400થી લઈ 39,200ની આસપાસ આ રેઝિસ્ટન્સ એરિયા બનશે. એટલે ઘટાડે આપણે હવે જે પણ ઘટાડો આવે 37,700થી લઈ અને આપણે એક તેજી કરવાની રહેશે. 37,300નો સ્ટોપલોસ રહેશે, ટાર્ગેટની અંદર 38,400 અને 39,200 આ બે ટાર્ગેટ આવતા જોવા મળશે. એટલે કોલપુટ રાઇટર જે છે તે લોકોએ હજુ એક વખત 38,400થી લઈ 39,200 સુધીના શાયદ કોલ એ લોકો રાઇટ કરી શકે છે. અને નીચેમાં મારી હિસાબે પુટ રાઇટ કરવાની સૌથી સારી રણનીતિ રહેશે, જેમાં 37,300 અને 37,000ના પુટ રાઇટિંગ કરશે તો તેમને લાભ થતો જોવા મળી શકે છે. નેટ નેટ જે પ્રમાણે તમે બે સંકેતો આપ્યા, એક ક્રૂડ જે છે એક ઇઝ ઓફ થઈ રહ્યું છે અને તદઉપરાંત ઇન્ટરેસ્ટ રેટ કાબુમાં આવી ચૂક્યા છે જે પણ હવે હમણાં લાસ્ટ થોડાક દિવસથી વધતા નથી, એટલે તેનો લાભ આપણને બેંક નિફ્ટીની અંદર આવતો જોવા મળી શકે છે. એટલે આપણે અહીંયા જે બેન્ડ બનશે એ બનશે નીચેમાં 37,300 અને ઉપરમાં 38,400 અને 39,000. આ બેન્ડની અંદર આપણે ઓપ્શન્સની અંદર કારોબાર કરી શકીએ છીએ. રાઈટ, તો આપણને વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી આવતા દેખાઈ રહ્યા છે. અને પ્રોબેબિલિટીઝ નિફ્ટીના ફ્રન્ટ ઉપર કરતાં બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જો અહીંયા આપણને નીચેની તરફના લેવલ્સ મળે છે તો ત્યાં આપણને 37,500-36,000ના સ્તર એવા છે જ્યાં આપણને ખરીદદારી કરવા માટેની એન્ટ્રી લેવા માટેની સલાહ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર આવતી દેખાઈ રહી છે.